आकाश में वादळો तो घेराय छे परंतु वरसता नथी। वरसादे आखा महीना सुधी हाथ थाळी आपी। केटलाक विस्तारों में पड़ेला हळवा झापटा ने बात करता वरसाद संता कुकड़ी रम्यो। हजु पण आगामी दिवसों में वरसादना कोई एंधाण नथी देखाता। हवामान विभागे कह्युं के आगामी समय में पण सारा वरसादनी कोई शक्यता देखाई नथी रही। हवामान विभागनी आगाही अनुसार राज्य में आगामी चारेक दिवस छूटोछवायो वरसाद पड़ी शके छे। જ્યારે હજુ એકાદ દિવસ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી, પરંતુ બાદમાં સૂકું વાતાવરણ રહેશે। વાતાવરણમાં ભેજને કારણે વરસાદી માહોલ છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવો વરસાદ થઈ શકે છે। વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી જાય છે। વાવેતર કરાયેલા મગફળી મકાઈ સહિતના અલગ અલગ પાકોને વરસાદની જરૂર છે। પાકમાં જુદા જુદા રોગોનો ઉપદ્રવ થયો છે, જેના પગલે ખેડૂતોને પાકમાં નુકસાન થઈ રહ્યું છે। આ પાકોમાં ડોળ અને ઉધઈ જેવા રોગોનો ઉપદ્રવ થવાથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની। મહત્વનું છે કે રાજ્યમાં સીઝનનો 94% વરસાદ વરસી ચૂક્યો છે। કાલોલના વ્યાસડા ગામમાં શૌચાલયની યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપથી ચકચાર મચી ગઈ। 12,000 ને બદલે રોકડા 6-8,000 ચૂકવી કૌભાંડ કર્યું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી। ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી સામે ભ્રષ્ટાચારના આરોપો થઈ રહ્યા છે। સરકારે ચૂકવેલા નાણાં બારોબાર બેંકમાંથી ઉપાડી લેવાનો આરોપ લાગ્યો છે। સરકારની જોગવાઈ મુજબ લાભાર્થીઓને શૌચાલયની 12,000 રૂપિયા રકમ બેંક ખાતા મારફતે ચૂકવવામાં આવે છે, ત્યારે વ્યાસડા ગામમાં તલાટીકમ મંત્રીએ લાભાર્થીઓને પૈસા તો ચૂકવ્યા પરંતુ રોકડામાં ચૂકવણી કરી છે। સાથે જ કોઈપણ લાભાર્થીને પૂરા નાણાં નથી ચૂકવાયા, 4-5,000 રૂપિયા ઓછા ચૂકવ્યા હોવાનો ગામના લાભાર્થીઓએ આક્ષેપ મૂક્યો। જીએસટીના કારણે નાણામાં કપાતનું કારણ આપી લોકોને ગેરમાર્ગે દોર્યા હોવાનું પણ લાભાર્થીઓ જણાવી રહ્યા છે। આ મામલે લાભાર્થીઓએ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરતા એક તપાસ સમિતિની પણ રચના કરવામાં આવી। ચોમાસામાં રસ્તાઓની હાલત ખરાબ થઈ જતી હોય છે, પણ હિમાચલ પ્રદેશના મંડીથી રોડ તૂટવાનો એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। અહીં પડોહ ડેમ પાસે ફોરલેન રસ્તો પાપડની જેમ તૂટી ગયો। વિડીયોમાં જોઈ શકાય છે કે રસ્તો કેટલાય ફૂટ નીચે ધસી ગયો છે। ફોરલેન હાઈવે હવે ધ્વસ્ત થવાના આરે છે। ફોરલેન હાઈવેનો બીજો ભાગ પર્વત પરથી કાટમાળને કારણે પૂરી રીતે બંધ થઈ ગયો છે। અહીં કેટલાય વાહનો ફસાઈ ગયા, જે રસ્તો રિપેર થવાની રાહ જોઈ રહ્યા છે। આ રસ્તાનો સંપર્ક પહેલા જ કપાઈ ચૂક્યો છે, જેના કારણે કુલ્લુ મનાલીનો સંપર્ક કપાઈ ગયો છે। વહીવટીતંત્રએ વૈકલ્પિક માર્ગ બનાવ્યો હતો, પણ ભારે વરસાદને કારણે તે રસ્તો પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયો। તેવામાં બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી છે। આ તે વાહન છે જે જીવન જરૂરી ચીજવસ્તુઓ જેવી કે ફળ અને શાકભાજી લઈને જઈ રહ્યા છે, જે હવે અહીં રસ્તામાં પડ્યો ખરાબ થવાની ભીતિ છે। કચ્છના કંડલા પોર્ટ પરથી ક્રેન તૂટવાનો એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। કંડલા પોર્ટ પર જેટી નંબર 6 પાસેનો આ વિડીયો છે, જ્યાં ઓપરેશનનું કામકાજ ચાલી રહ્યું હતું ત્યારે જ ક્રેનનો લિફ્ટિંગ બેલ્ટ તૂટી ગયો અને ધડામ કરતા ક્રેન થોડી વારમાં હવામાં લટકી અને પછી નીચે પટકાઈ। ક્રેન નીચે પટકાતા ભારે અવાજ આવ્યો અને અફરાતફરી મચી। સદનસીબે ક્રેન તૂટી ત્યારે નીચે કોઈ હતું નહીં, એટલે કોઈ જાનહાનિ થઈ ન હતી। પ્રાથમિક તપાસમાં બેલ્ટ તૂટતા ક્રેન નીચે પટકાઈ હોવાનું સામે આવ્યું। ક્રેન તૂટવાના કારણે પોર્ટ પર થોડા સમય માટે ઓપરેશનની કામગીરીને અસર થઈ, જો કે કોઈ જાનહાનિ ન થતાં પોર્ટ વહીવટીતંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। શ્વાન અને કપિરાજને તમે ઝઘડતા જોયા હશે, પણ ઉત્તરપ્રદેશના કાસગંજ જિલ્લાના સોરોમાંથી શ્વાન અને કપિરાજની અનોખી કહાની સામે આવી છે, જ્યાં કપિરાજના મોત બાદ કપિરાજના બાળકોની કાળજી રાખે છે શ્વાન। એવી કાળજી રાખે છે કે કપિરાજનું બચ્ચું શ્વાનની પીઠ પર ફરતું જોવા મળે છે। 3 મહિના પહેલાં કપિરાજના ઘરે બચ્ચાનો જન્મ થયો અને ત્યારબાદ તેનું મોત નિપજ્યું હતું। બચ્ચાને હરપદી ગંગા ઘાટ પર રહેતા એક પરિવારે પાળ્યું। તેમના ઘરમાં જ ગોલ્ડી નામનું શ્વાન રહે છે। ગોલ્ડીએ ત્યારથી જ કપિરાજના આ બચ્ચાને માતાની ખોટ નથી પુરાવા દીધી। તે હંમેશા આ બચ્ચાને સાથે જ રાખે છે, પોતાના બાળકોની જેમ જ માતાનું પ્રેમ આપે છે। કપિરાજનું આ બચ્ચું માણસના બાળકોની જેમ જ બોટલમાં દૂધ પીવે છે। છેલ્લા 3 મહિનાથી ગોલ્ડી અને આ કપિરાજનું બચ્ચું માતા પુત્રની જેમ જ રહે છે।